નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 3 વિષય ગુજરાતી પાઠ 6 બતક અને અથવા કોણ હંસ. પાઠ 6 બતક અને અથવા કોણ હંસ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ આગળના ભાગમાં એક વાચિકના પ્રશ્ન જવાબ જોઈ ગયા, બરાબર ને? આજે આપણે આપણે પાના નંબર 88 પર કેટલાક નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે અને ત્યારબાદ ખરા ખોટા આ જોશું. તો ચાલો ત્યારે મારી સાથે તમે પણ તમારી નોટબુકમાં લખજો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? બધા પ્રશ્નો આપણે નોટબુકમાં લખવાના છે. પાના નંબર 88 પર છે, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું વાક્ય છે, આ બચ્ચું પણ તમારી જેમ મારું સંતાન છે. શું છે? આ બચ્ચું પણ તમારી જેમ મારું સંતાન છે. હવે પાઠમાં આ વાક્ય કોણ બોલે છે? જવાબમાં આપણે લખશું, આ વાક્ય માતા બોલે છે અને બચ્ચાને બોલે છે, બરાબર. આ વાક્ય પાઠમાં કોણ બોલે છે? માતા બોલે છે અને બચ્ચાને કહે છે. આ રીતે તમારે જવાબ પણ સાથે જ લખવાનું છે. ત્યારબાદ બીજો છે, વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે, બરાબર. આ વાક્ય પાઠમાં કોણ બોલી રહ્યું હતું? આ વાક્ય છે ને એ પાઠમાં ડોશીમાં બોલે છે અને તદ્રુપા બતકડાને કહે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ત્રીજું છે, હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. આ વાક્ય કોણ બોલે છે? કદરૂપું બતક બોલે છે અને હંસ કન્યાને કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ તો એના પછી તમારે પાઠ વાંચવાનો છે, એમાંથી વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ લખવાનું છે. ચાલો હવે ચોથું છે, તું ભૂલવું પડ્યું છે. તમારે પાઠ વાંચવાનો છે, બરાબર. એમાંથી તમારે જોવાનું છે કે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે. ત્યારબાદ પાંચમું, અમે તેની સાથે નહીં રમીએ. શું કહે છે? અમે તેની સાથે નહીં રમીએ. પાઠમાંથી શોધી અને જવાબ તમારે લખવાના છે. તું હવે છઠ્ઠો, તું મારો મિત્ર બનીશ. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ જવાબ તમારે લખવાનું છે. હવે આપણે ત્યારબાદ ખરા ખોટા આપેલા છે, બરાબર. પાના નંબર 89, નીચેના વાક્યોમાંથી ખરા વિધાનની સામે રાખની અને ખોટા વિધાનની સામે ચોકડીની નિશાની કરો. એટલે કે ખરા ખોટાની નિશાની, જે વાક્ય સાચું છે એની સામે રાઈટની અને જે વાક્ય ખોટું છે એની સામે ચોકડીની નિશાની તમારે કરવાની છે. ચાલો, બટકીએ 5 ઈંડા મૂક્યા હતા. આ વિધાન ખોટું છે. ત્યારબાદ બીજું, કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો. આ વાક્ય પણ ખોટું છે. ત્યારબાદ ત્રીજું, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. આ વાક્ય સાચું છે, એટલે રાઈટની નિશાની. બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો કે તેને તરત જ ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. આ વાક્ય પણ ખોટું છે, એટલે ચોકડીની નિશાની. પાછું, બતકને દોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. આ વિધાન ખોટું છે, બરાબર, એટલે ચોકડીની નિશાની. હવે છઠ્ઠું વાક્ય, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. આ વિધાન પણ ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલું જોયું. હવે આ પછીના આપણે આગળના ભાગમાં વધારે પ્રશ્નો કરીશું. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.